नमस्कार इंडिया न्यूज गुजरातना डिजिटल प्लेटफॉर्म पर आपનું સ્વાગત છે અને હું છું આપની સાથે રાધા। હવે જે પ્રકારે દુષ્કર્મની ઘટનાઓ સતત ને સતત સામે આવતી હોય છે કે નાના બાળક ઉપર દુષ્કર્મ આચર્યું છે, આ બાળકી 6 મહિનાની હતી એના પર દુષ્કર્મ આચર્યું છે અને આવી દુષ્કર્મની કેટલી અસંખ્ય ઘટનાઓ આપણે રોજ ને રોજ સાંભળતા હોઈએ છે। બાળકી ઉપર દુષ્કર્મ થઈ રહ્યા છે પરંતુ સાથે સાથે બાળકો ઉપર પણ દુષ્કર્મ થઈ રહ્યા છે। जी हाँ, आवी घटना सामे आवी छे राजकोट थी। राजकोट ना एक विस्तार ना 83 वर्षना वृद्धे 12 થી 13 વર્ષના બાળકો પર દુષ્કર્મ આચર્યું છે અને આ ઘટના સામે આવી છે જ્યારે બાળકો દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ બાળકો દ્વારા જણાવવામાં આવ્યું એમના પરિવારજનોને, પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી। હવે પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે એક બાળક દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો અને આ વિડીયો ઉતારવામાં આવ્યો જેના કારણે આ વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ કે આ પ્રકારનું કૃત્ય આ 83 વર્ષના વૃદ્ધ દ્વારા કરવામાં આવ્યું છે। હવે આ 83 વર્ષના વૃદ્ધને પોલીસ દ્વારા 20 વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવી છે કારણ કે એમના દ્વારા આ પ્રકારનું કૃત્ય બાળકો પર આચરવામાં આવ્યું હતું। ત્યારે આને લઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે પરંતુ સાથે સાથે બાળકોની સુરક્ષા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે દુષ્કર્મ આચરી અને બાળકોને તેનો ભોગ બનાવવો કેટલી હદે યોગ્ય છે। ત્યારે આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને જે પ્રકારની પોલીસ દ્વારા કોર્ટે સજા ફટકારી દીધી છે, પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, તમામ સબૂતો સામે આવ્યા છે અને ત્યારબાદ કોર્ટ દ્વારા સજા ફટકારી દેવામાં આવી છે। આ સજા ફટકાર્યા બાદ હવે તેને 20 વર્ષની સજા આપવામાં આવી છે, 20 વર્ષ જેલ। એટલે કે સૌથી શરમજનક એક વાત કહી શકાય કે રાજકોટમાં 83 વર્ષના વૃદ્ધ દ્વારા આ પ્રકારની ઘટના કરવામાં આવી છે અને એ પણ બાળકો પર આ પ્રકારની ઘટના ઘટી છે। ત્યારે આવા હવે પ્રશ્નો ના સર્જાય, આ પ્રકારની હવે પરિસ્થિતિ ના સર્જાય તો લોકો દ્વારા આનું ધ્યાન રાખવું ખૂબ વધારે આવશ્યક છે। આવા જ વિડીયો અને આવી માહિતી મેળવવા માટે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરો।